ભુજ તાલુકાના માનકુવા ગામે 13 વર્ષના કિશોર પર ગામના જ એક માથાભારે અને વિકૃત શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ભારે ચકચાર મચી ગઈ છે। હાલ આ કિશોરને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે। 13 વર્ષના આ કિશોરને મંગળવારે તેના પિતાએ છાશ લેવા ગામમાં મોકલ્યો હતો। દરમિયાન આ કિશોરને રસ્તામાં જગદીશ નામનો ગામનો જ યુવાન મળી ગયો હતો। જગદીશે આ તરુણને રૂપિયાની લાલચ અને તેના પિતાને એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરીએ રખાવી દેવાની લાલચ આપી હતી। બાદમાં તેને ગામની નદીના પટમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બળજબરીપૂર્વક આ કરતૂત આચર્યું હતું। કિશોરના પ્રતિકાર છતાં તેણે કિશોરનું ગળું જકડી રાખી પરાણે આહીન કૃત્ય કર્યું હતું। 3 કલાક બાદ કિશોર ઘેર પરત ફર્યો હતો અને સમગ્ર બનાવ અંગે તેણે જાણ કરતા તેના માવતરે પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી છે। હું છાશ લેવા જતો હતો અને છાશ લઈને આમ આવતો હતો અને એ જગદીશ છે ને, તે મને એમ કીધું કે હું નંબર લખવા છે તે લખી દેતા, તે મેં કીધું ભલે, તો હું લખવા માંડ્યો તે પછી આગળ તેડી ગયો અંધારામાં અને પછી આમ આમ નપુટો દઈને આમ ઢીસડીને તેડી ગયો મને। મુંદ્રાના ભોરારા નજીક ગાંધીધામના યુવકને નિર્વસ્ત્ર કરી તેના નાણાં અને મહત્વની ચીજવસ્તુઓની લૂંટ ચલાવનારા 5 શખ્સોને ભુજ LCBએ ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા 5 આરોપીઓ આદિપુરના રહીશ છે। આરોપીઓએ છકડો રિક્ષામાં સહપ્રવાસી બનીને સોપાઇપ કંપનીના કામદારને લૂંટ્યો હતો। તેમણે તૈયબ પાસે રહેલા 1200 રૂપિયાની રોકડ રકમ, ATM કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચાંદીની વીંટીની લૂંટ કરી હતી। એટલું જ નહીં, લૂંટ બાદ તેના કપડાં પણ લૂંટી ગયા હતા। પૂર્વ બાતમીના આધારે LCBએ તમામ આરોપીઓને ઝડપી લઈ લૂંટ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે। તેવામાં અમને ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળેલી કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ એક છકડો રિક્ષામાં ગાંધીધામ તથા અંજાર વિસ્તારની આજુબાજુમાં ફરે છે, જેના અનુસંધાને અમે તથા અમારા સ્ટાફના માણસોએ અંજાર ખાતે મુંદ્રા સર્કલ પાસેથી આદિપુર પાસેથી આ રિક્ષા નંબર GJ1XX5338ને રોકી તેની તલાશી લેતા તેમાંથી ફરિયાદીનો ગયેલો મોબાઈલ ફોન, 1200 રૂપિયા રોકડા, એક ચાંદીની વીંટી, જે તમામ લૂંટમાં ગયેલો મુદ્દામાલ છે એ આરોપીઓ પાસેથી મળી આવેલો। તો મહિલાઓની રૂપજાળમાં ફસાવી નિર્દોષ રાહદારીઓ પાસેથી નકલી પોલીસના નામે તોડ કરવાના પ્રકરણમાં ભુજ પોલીસે આરોપી બંને મહિલાઓની પણ ધરપકડ કરી છે। આરોપી મહિલાઓમાં એક દેશલપર વાંઢાય ગામની છે, જ્યારે બીજી ભુજના રાવલવાડી વિસ્તારની છે। આ બંને મહિલાઓએ ભુજમાંથી પસાર થતા દેશલપર ગામના ખેડૂત જખુભાઈ મહેશ્વરીની કારમાં લિફ્ટ માગી હતી। બાદમાં તેને ચા પીવાનો આગ્રહ કરી પોતાને ઘેર લઈ ગઈ હતી। બરાબર તે જ સમયે પૂર્વ આયોજન મુજબ બે નકલી પોલીસે ઘરે દરોડો પાડી જખુભાઈને દમદાટી આપી હતી। બાદમાં 60,000 રૂપિયામાં મામલાની પતાવટ કરવાનું નક્કી થયું હતું। જોકે જાગૃત જખુભાઈએ LCBનો સંપર્ક કરતા LCBએ બંને નકલી પોલીસને ઝડપી પાડ્યા હતા। આરોપી મહિલાઓને પણ કોર્ટે જેલ હવાલે કરી દીધી છે। ભૂમિકા આના હમણાં એક મહિલા છે, એ આવડે ગીતાબેન કરીને છે, એના ઘરે આ લોકો ફરિયાદીને લઈ ગયા હતા અને ત્યાં જઈને નકલી પોલીસ ઓલા એના ઘરવાળો અને એક ગુલામ કરીને છે, બે નકલી પોલીસ બની એના કરીને પૈસા કઢાવવા માટે ભૂમિકા ભજવી હતી। ભુજમાં આવેલી RDO કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે જરૂરી એવા સ્માર્ટ કાર્ડનો જથ્થો ખલાસ થઈ ગયો છે। છેલ્લા 15 દિવસથી આ જથ્થો ખલાસ થઈ ગયો હોય 5,000 વાહન ચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ થઈ શક્યા નથી। આ અંગે ઓટો એડવાઇઝર એસોસિએશને RTO અધિકારી સમક્ષ રજૂઆત કરી ઝડપથી સ્માર્ટ કાર્ડ મંગાવી લેવા અનુરોધ કર્યો છે। એસોસિએશને આરોપ કર્યો છે કે સ્માર્ટ કાર્ડ ઇસ્યુ કરતી ખાનગી પેઢીને સરકાર પાસેથી કરોડો રૂપિયા લેવાના બાકી નીકળે છે। આ નાણાં ન મળતા ખાનગી પેઢીએ સ્માર્ટ કાર્ડનો સપ્લાય બંધ કરી દીધો છે। જો સમયસર સ્માર્ટ કાર્ડ ન અપાય તો સોમવારથી આંદોલન છેડવાની ચીમકી પણ અપાઈ છે। આ તરફ RTO અધિકારીએ જણાવ્યું હતું કે કાર્ડ ખલાસ થઈ ગયા હોય તે મોકલી આપવા ઉચ્ચ સ્તરે રજૂઆતો કરાઈ છે, પરંતુ કાર્ડનો જથ્થો ક્યારે મોકલાશે તેની કશી ખબર નથી।
એના માટે મેં અમે સાહેબને રજૂઆત કરી હતી. એના માટે વૈકલ્પિક વ્યવસ્થા, આઈડી પ્રૂફ માટે ફોટાવાળો એક તમે એક લાયસન્સનો કાર્ડ બનાવી આપો, જ્યાં સુધી કાર્ડ ના આવે ત્યાં સુધી. પણ આરટીઓ સાહેબે અમને કીધું કે હજી 10 દિવસ નીકળી જાય, 1 મહિનો નીકળી જાય, એની કોઈ મર્યાદા નથી. એને પણ ખબર નથી કે લાયસન્સ હજી કાર્ડ ઉપરથી ક્યારથી આવશે. અમને નજીકમાં જાણવા મળ્યું છે કે 2 કરોડ રૂપિયા કંપનીના સરકારે આપ્યા નથી, એના લીધે કાર્ડ પણ આપતા નથી. અમે 100માંથી બધી આના જે 200 રૂપિયા કંપનીના લાયસન્સ ધારકો ભરે છે, એ 200 રૂપિયા ભરવાનું બંધ કરાવી નાખશું. ઉપરથી કંપની તરફથી સ્માર્ટ કાર્ડ નવા મંગાવતા નથી અને અહીંયા મોકલતા નથી, અને અમે અમારા કમિશનર ઓફિસના અધિકારીઓને રિપોર્ટ કરેલો છે આ બાબતે કે બેકલોગ 3.5-4 હજાર ચડી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા ગુરુવારથી અમલી બનાવાઈ રહેલા વીજદર વધારાના વિરોધમાં ભુજમાં મહિલા કોંગ્રેસે પીજીવીસીએલ કચેરી સમક્ષ દેખાવો યોજ્યા હતા. કોંગ્રેસના મહિલા મોરચાની કાર્યકરોએ રેલી સ્વરૂપે દેખાવો કરી તંત્રના અધિકારીઓને વીજદર વધારો પરત ખેંચવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે યુનિટ દીઠ 17 પૈસાનો વધારો કર્યો છે. આ વધારાના કારણે મોંઘવારીમાં પીસાતી આમ જનતા પર વધુ એક મોટો ફટકો પડ્યો હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. કાર્યકરોએ વીજ બિલની હોળી કરીને પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. જે કાલથી જે વીજળીના યુનિટમાં ભાવ વધારો 17 પૈસા યુનિટ દીઠ થઈ રહ્યો છે અને એ અમલી પણ બનવાનો છે, ત્યારે અમારા મહિલા કોંગ્રેસની એક માંગ છે કે આ ભાવ વધારો જલ્દીમાં જલ્દી ગુજરાત સરકારે પાછો ખેંચી લેવો જોઈએ. અને મહિલા કોંગ્રેસનો વિરોધ એટલા માટે છે કે આજ મોંઘવારીના જમાનામાં જ્યારે 2 છેડા માંડ માંડ મળતા હોય ત્યારે આવા ભાવ વધારાથી એક બહેનો એક માનસિક તાણ અનુભવતી હોય છે. અને હવે લઈશું બુલેટિનમાં વધુ એક વિરામ.